હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ રેખા રાજ્યગુરુસ કિચન. તો આજે આપણે નવી રેસીપી લઈને આવ્યા છીએ. તો આજે આપણે બનાવશું ઘઉંના લોટના મીઠા પુડલા. તો ચાલો બનાવીએ. તો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકનને ટચ કરો, જેથી કરીને તમે મારા નવા રેસીપી વિડીયોઝ આવે એનું નોટિફિકેશન તમને મળી જાય. હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવશું મીઠા પુડલા, જે ગોળવાળા મીઠા પુડલા. એની માટે મેં લીધો છે ઘઉંનો ઝીણો લોટ, ગોળ અને પાણી. તો આપણે હવે એનું ખીરું બનાવી લેશું. તો આપણું ખીરું બની અને રેડી છે, માલપુડાનું જે મીઠા પુડલા એને માલપુડા પણ કહેવાય. તો મેં ગરમ થવા માટે પેન રાખી દીધું છે આ રીતના, અને હવે આપણે બનાવવાનું સ્ટાર્ટ કરશું. તો આપણે જેટલો તમારે મોટો પુડલો બનાવવો હોય એટલું આપણે એડ કરવાનું. આ રીતના ચમચાની મદદથી ફેલાવી દેવાનું આ રીતના. પછી આપણે થોડુંક ઓઇલ તેલ આપણે ફરતી બાજુ આ રીતના એડ કરવાનું. આ રીતના તેલ પણ એડ કરવાનું ઉપરથી. પછી તવીથાના મદદથી ધીરે ધીરે પલટાવવાનો, કેમ કે તૂટી ના જાય એનું ખાસ ધ્યાન રાખવાનું. આ રીતે ધીમા તાપે એને ચોળવવાનો, અને આ રીતે આપણે બધા જ પુડલા બનાવી અને રેડી કરી લઈશું. આજના મારા મીઠા પુડલાની રેસીપી કેવી લાગી તે કોમેન્ટ કરી અને જરૂરથી કહેજો, અને સબસ્ક્રાઇબ ના કરી હોય મારી ચેનલને તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો. તો આપણા મીઠા પુડલા બની અને રેડી થઈ ગયા છે, અને મેં સર્વ કરી દીધા છે લસણવાળી ચટણી સાથે. તમે એકલા એમને પણ ખાઈ શકો, તો લસણવાળી ચટણી સાથે ખાઓ તો વધારે ટેસ્ટી લાગે. તો આજની આપણી રેસીપી કેવી લાગી મીઠા પુડલાની તે કોમેન્ટ કરી અને જરૂરથી કહેજો, અને ફરી મળીએ આપણે નેક્સ્ટ રેસીપી વ્લોગમાં. બાય બાય એન્ડ સબસ્ક્રાઇબ માય ચેનલ રેખા રાજ્યગુરુસ કિચન.